नमस्कार बहनों, गुड मॉर्निंग। गया वीडियो नी अंदर तमे सुभाष चंद्र बोस नामनी मूवी जोई हशे। केवी लागी? आ मूवी नी अंदर सुभाष चंद्र बोस ना जीवन कवर ने वणी लेवामां आव्युं छे। आगळना मुद्दा नी अंदर आपणे हिंद छोड़ो लड़तनी चळवळ पूर्णपणे मुद्दाओ तपाश्या हता। त्यारबाद आजे आपणे एज मुद्दानी फरी वार बोज ने फोजनी चर्चा करवानी छे। 1939 अंदर जारे हिंदुस्तानी लड़तनो आखरी तबक्को छे, हिंद छोड़ो चळवळ, ए चळवळनी अंदर सुभाष चंद्र बोस अने महात्मा गांधी बने एक साथे आ महान क्रांतिकारीओ छे। ए आ लड़तने आखरी स्वरूप आपवा माटे चिंतन अने मनन करता हता। त्यारे सुभाष चंद्र बोसे बापूने हळवा शब्दोनी अंदर कीधुं के बापू, हवे लोढું ગરમ થયું છે, લાવો ને બે હથોડા મારી લઈએ, અહિંસક લડતની જગ્યાએ થોડી હિંસાઓ થકી જો દેશ આઝાદ થતો હોય તો એ સહી, પણ બાપુ અને બાબુજના જે વિચાર છે, મન અને મંતવ્યો અહીંયા જુદા પડે છે। બાપુએ અહિંસક લડત લડવાનો નિર્ધાર કરેલો અને ત્યારે સુભાષચંદ્ર બોઝે બાપુને કહ્યું કે બાપુ, હવે હિંસા અને અહિંસાના આ પાઠને આ પ્રજા સમજે એમ નથી, તો આપણે કંઈક એને ઉગ્ર સ્વરૂપ આપીએ તો દેશને ઝડપી આઝાદી મળે એમ છે। ત્યારે બાપુએ સુભાષને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સુભાષચંદ્ર બોઝને કહ્યું કે બેટા સુભાષ, તું સૌથી મારો વાલો ક્રાંતિકારી દીકરો છો, પણ હું મારા સિદ્ધાંતને વિરોધી હિંસક લડતને તો ક્યારેય પ્રોત્સાહન નહીં આપું। જો તારે મારી સાથે કામ કરવું હોય તો અહિંસાના આ સત્યાગ્રહને તારે છેક સુધી આગળ ધપાવવો પડશે, આ અહિંસારૂપી શસ્ત્રને તારે અપનાવવું પડશે। સુભાષચંદ્ર બોઝ આ વિચાર સાથે સંલગ્ન નહોતા। બંને નેતાઓની અંદર, બંને ક્રાંતિકારીઓની અંદર રાષ્ટ્રપ્રેમ બરોબર ભરેલા હતા, પણ માત્ર ભેદ છે એ વિચારોનો હતો। સુભાષચંદ્ર બોઝ છે એ ઉગ્ર ક્રાંતિ કારી સ્વભાવ મિજાજ ધરાવતા હતા, જ્યારે બાપુ છે એ ઉગ્ર નહોતા। એ સમયે સુભાષચંદ્ર બોઝે કહ્યું કે બાપુ, તમે વિનંતીઓ કરી જોઈ, આ બ્રિટિશ સરકારને અરજીઓ કરી જોઈ, છતાં બ્રિટિશ સરકારનું પેટનું પાણી હેલ્યું નથી અત્યાર સુધી, અને એમાંથી કંઈ પણ પ્રકારની ફલશ્રુતિ પ્રાપ્ત થઈ નથી, તો હવે આપણે એ સિદ્ધાંતને વળગી રહેવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો છે આ રાષ્ટ્રને કરી શક્યા નથી અથવા કરાવી શક્યા નથી, તો આપણે આપણી વિચારધારા બદલીને દેશને આઝાદી અપાવવા તરફ આગળ વધીએ। તો ત્યારે બાપુએ સુભાષને સમજાવીને કહ્યું કે બેટા સુભાષ, જો તારે એ દિશાની અંદર આગળ વધવું હોય અથવા તો તું જે દિશામાં આગળ વધવા માગે છે અને એના થકી તું દેશને આઝાદી અપાવી દઈશ ને, તો પહેલી ફીટ થબાવવાવાળો વ્યક્તિ હું જ હોઈશ, હું તને શાબાશી આપીશ, એટલે તારે તારા વિચારોથી દેશને આઝાદી અપાવી હોય તો મારી સાથે કામ નહીં કરી શક, તો તારી રણનીતિ અલગ પ્રકારની કર અને હું મારા રસ્તે,
ત્યાંથી જ બાપુ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે વિચાર ભેદ પડે છે અને બાપુ સાથે રહીને કામ નહીં થઈ શકે એટલે સુભાષચંદ્ર બોઝે છે એ બાપુ સાથે વિચારભેદને કારણે કોંગ્રેસ છોડી અને ત્યાંથી જ ઉગ્ર રીતે અંગ્રેજો સામે લડત લડવા માટેની તૈયારી દર્શાવી અને ત્યારબાદ આઝાદ હિન્દ ફોજની રચના થઈ. હવે આપણે જોઈએ, જો નીચે આપેલો ફોટોગ્રાફ્સ પણ છે કે સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી વિશે જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ છે એ આ જ સૂચવે છે. વિચારભેદ, વિચાર મંથન જેમાં દેશને આઝાદી અપાવવા માટે કયા કારસાઓ કરી શકાય એ મુદ્દાઓ આપ્યો છે. અહીંયા સુભાષચંદ્ર બોઝનું જીવન કવન આપેલું છે અને એમને સારી એવી સર્વિસ, આઈસીએસ સિવિલ સર્વિસની પરીક્ષાઓ પાસ કરેલી છે, સારી એવી જોબ મળી શકે એમ છે, નોકરી કરી શકે એમ છે, છતાં બધું પડતું મૂકી અને આ પિતા જાનકીનાથ બોઝનો સંતાન જે રાષ્ટ્રીય યોદ્ધા સ્વરૂપે બહાર આવે છે એ મહત્વનું છે. જોઈએ એનું જીવન કવન. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના રાજ્યના કટક શહેરમાં થયો 23 જાન્યુઆરી 1897. તેમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે એક સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક પ્રવૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારને વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી વિચારી હતી, જેમણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું છે. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાંથી ખૂબ એ સમયની અંદર અઘરી ગણાતી એવી ICS ઇન્ડિયન સર્વિસની પરીક્ષા 4 નંબરે ઉત્તીર્ણ કરી તેઓ કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે અધ્યાપક ઓડ દ્વારા રંગભેદી નીતિઓ, ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપે છે. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર બની ગયા. સ્વરાજ પક્ષમાં જોડાઈ 1923ની અંદર ટૂંક સમયમાં યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા, જેલવાસ વેઠ્યા, કારાવાસ ભોગવ્યા. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા મળી. જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી એનાથી વિશેષ એમને મળી છે. સુભાષબાબુના વિચારો ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ ન બેસતા મેં તમને આગળ મુદ્દો સમજાવ્યો છે. કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી, અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસો કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંતે હિન્દના સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી કારાવાસમાં પૂરવામાં આવ્યા. ઈસવીસન 1940માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમને સાથે અયોગ્ય વ્યવહાર થતાં તેમને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવા ફરજ પડી. તબિયત લથડતા તેમના જ નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા. પરંતુ પઠાણના સુપાવેશે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા, બર્લિનથી જર્મની પહોંચ્યા. જર્મનીમાં તેમનું ભારતીય ઉષ્માભર્યું સ્વાગત કર્યું, પણ ત્યાં એડોલ્ફ હિટલરની સરમુખત્યારશાહીને કારણે રહેવું યોગ્ય ન લાગતા બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટિશ સાથે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સાથે
ભારતને આઝાદી વિશે ચર્ચા કરી. તેઓ તે પહેલાં રોમ પેરિસમાં સ્વતંત્રતા માટે ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી આશરે 3,000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકી જાપાન વસેલા હિન્દીઓને ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા મંડળને એક સાંકળતી સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી અને ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા તેમને માટે આઝાદ હિન્દ ફોજ ઊભી કરવાનો નિર્ણય કર્યો. આ ફોજે હિન્દીઓમાં એક જનૂન ઊભું કર્યું. મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન નિકોબાર વગેરે જગ્યાએ 100 જેટલા પ્રતિનિધિઓની હાજરી આપી, જેમાં જાપાનમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા કેપ્ટન મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી અને રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. હવે બોઝે સ્થાપેલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આઝાદ હિંદ ફોજ, જો કે અંગ્રેજોની કડક સુરક્ષાને ભેદી બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચે છે. જાપાનના આ એક વડાપ્રધાન મિસ્ટર તોજોને મળે છે અને ત્યાંથી રાસબિહારી બોઝે હિન્દુસ્તાનની મુક્તિ માટે બનાવેલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સાંકળી લેવાનું આમંત્રણ મળે છે. આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે લડશે એમ નક્કી થયું, જેમાં જાપાન અને અગ્નિશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન તોજો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દીઓના સંપૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય આપશે એવું જાપાને નક્કી કર્યું. જાપાનનું લશ્કર પણ હિન્દમાં આગળ વધે તેમ તે પાછળ જીતાયેલા પ્રદેશ પર કામચલાઉ સરકારની સ્થાપના કરી અને ત્યાંનો વહીવટ છે એ આઝાદ હિંદ ફોજને સોંપાશે એવી જાપાને માન્યતા પણ આપી. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ત્યાં સર્વ સમયથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે વરણી થઈ. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદના ફોજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્ત લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના વડા તરીકે નિમણૂક થતાં ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિ મુક્ત કરાવવા માટે યોગ્ય સમર્થ નેતા મળ્યા અને એ નેતા ત્યારબાદ તેમને મળેલું બિરુદ ગુલામનું ઉપનામ નેતાજી એ કાયમ માટે રહ્યું છે અને તેમણે ત્યાંથી જ એક નારો આપ્યો છે, ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા. જયંતના સૂત્રો સાથે આ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરી અને તેમના માટે સર્વ બલિદાનની માંગણીઓનો એક સૂર ઊભો કર્યો અને સુભાષચંદ્ર બોઝે આ આઝાદ હિંદ ફોજની કામગીરી શરૂ કરી. નેતૃત્વ સંભાળતા સાથે જ આઝાદ હિંદ ફોજની અંદર એક નવચેતનાનો સંચાર થયો છે અને તેમણે વડાપ્રધાન અને લશ્કરી સર્વોચ્ચ વડો બન્યા. હિંદની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ, તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય મેળવી, જાપાને તમામ પ્રકારની સહાય આપવા માટે વચન પણ આપેલું. શૈક્ષણિક ફાળો પણ મિલકત વેરો રાખવાનું નક્કી થયું. નેતાજીએ 1943માં આંદામાન નિકોબાર ટાપુની મુલાકાત લઈ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ જેવા નામ પણ આપ્યા. અને છેલ્લા બે મુદ્દાની ચર્ચાઓ છે એ હવે આપણે આવતા પીરિયડની અંદર કરીશું, કારણ કે આ મુદ્દાઓ છે એ મહત્ત્વના છે. કારણ કે અંતિમ તબક્કો જે છે એ સુભાષબાબુની વીર આઝાદીનો છે, વીરતાનો છે, તેમજ શહીદીનો છે અને ત્યાર પછી હિન્દુસ્તાનના ભાગલાનો છે. અત્યારે જ આપશો. જય હિન્દ,